મહેસાણાના કડીમાં પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલનું અમિત શાહને લઈને નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ચિંતા કરશો નહીં, તમે જે સિંહ આપ્યો છે તે આજે મોદી સાહેબનો જમણો હાથ છે. આવી બધી અમારી ચર્ચા થાય એટલે અમિતભાઈ એ વખતે એવું કે હું એકલો છું એટલે તમે ચિંતા ના કરતા, મને વાતે સાચી છે. તમે બધા નાના ના સમજતા, અમે જે સિંહ આપ્યો છે ને વૈષ્ણવ સમાજે એ મોદી સાહેબનો જમણો હાથ છે. અત્યારે અમે કોઈ ચિંતા કરશો નહીં, બધી ચિંતા એ કરે છે. અને હવે મને મળશે તો હું કહીશ કે આ ચિંતા થોડી છે સમાજમાં છોકરીઓને ભણાવવાની, છોકરાઓને ભણાવવાની, એનું કઈ ચિંતા. અગાઉ રાજકારણને લઈને નીતિન પટેલે કહ્યું હતું કે હું આ કક્ષાએ ત્યારે પહોંચ્યો છું જ્યારે તમારી જેવા હજારો લોકોએ મને મદદ કરી. એકબીજાને મદદ કરવી અને ટેકો આપવો તે આપણામાં છે. કમનસીબે હિન્દુ એકતા ઓછી છે, આવું નિવેદન પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આપ્યું છે. અને સાથે જ્ઞાતિ અને ધર્મની એકતા કેવી છે તે અંગે બોલતા સલાહ આપવામાં આવી છે. તો જે રીતે નીતિન પટેલ હિન્દુ ધર્મની આપણી જ્ઞાતિઓથી બનેલો આપણો આખો સમાજ છે. કમનસીબે આપણે હિન્દુ એકતા ઓછી છે, જ્ઞાતિ એકતા બહુ છે. જ્ઞાતિ ઉપર કોઈ તકલીફ પડે તો બધા ઊભા થઈ જાય, દોડતા થઈ જાય, જે કરવાનું એ કરવાની તૈયારી કરે. પણ આપણા ધર્મ ઉપર, આપણી સંસ્કૃતિ ઉપર, આપણા દેશ ઉપર કોઈ આપત્તિ આવે, કોઈ જરૂરિયાત ઊભી થાય તો આપણે બધા એમ વિચારીએ એ તો કરનારા કરશે, એમાં મારે ક્યાં કરવાનું છે. અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે ભગવાન શ્રી રામનામ મંદિરથી વિશેષ પૂજા સાથે અમુક વસ્તુઓ સમગ્ર દેશમાં પરિભ્રમણ કરી રહી છે. તેમાંની એક વસ્તુ છે સોનાની ચરણ પાદુકા. 22 જાન્યુઆરી 2024 રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરમાં અભિષેક બાદ તેની ચરણ પાદુકાઓ પણ મૂકવામાં આવશે. આ ચરણ પાદુકાઓ 1 કિલો સોના અને 7 કિલો ચાંદીમાંથી બનેલી છે. આ પાદુકાઓને હૈદરાબાદના શ્રી ચલ્લા શ્રીનિવાસન શાસ્ત્રીએ બનાવી છે. હાલમાં પાદુકાઓ રવિવારે રામેશ્વર ધામથી અમદાવાદ લાવવામાં આવી હતી. અહીંથી સોમનાથ જ્યોતિર્લિંગ ધામ અને દ્વારકાધીશ મંદિરે જશે, ત્યારબાદ બદ્રીનાથ ધામ લઈ જવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા 19 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની આ ચરણ પાદુકાઓ પહોંચશે. મહત્વનું છે કે શ્રી ચલ્લા શ્રીનિવાસે પણ ચરણ પાદુકાઓને લઈને નિર્માણાધીન રામ મંદિરને 41 દિવસ સુધી પરિભ્રમણ અને પરિક્રમા પણ કરી હતી. આજે કાશીના મુલાકાતના બીજા દિવસે રાજ્યવાસીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19,150 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે અને આ સાથે સ્વરવેદા મંદિરનું પણ પીએમના હસ્તે ઉદ્ઘાટન કરાયું. પીએમ મોદીએ 180 ફૂટ ઊંચા 7 માળના સ્વરવેદા મહામંદિરનું ઉદ્ઘાટન કર્યું. આ મંદિર વિશ્વનું સૌથી અનોખું મંદિર છે. સ્વરવેદ મંદિરની આરસની દિવાલો પર સ્વરવેદના 4,000 યુગલો લખેલા છે. 600 કારીગરો, 200 મજૂરો અને 15 એન્જિનિયરોની સતત 19 વર્ષની મહેનત આજે મહામંદિરના સંપૂર્ણ સ્વરૂપમાં સાકાર થઈ છે. જો કે મંદિરનો પ્રથમ માળ જ સામાન્ય લોકો માટે ખુલ્લો રહેશે અને તેને સંપૂર્ણ રીતે કાર્યરત થવામાં હજુ 2 વર્ષનો સમય લાગશે. પીએમ નરેન્દ્ર મોદીએ આજથી તેને સામાન્ય જનતાને સમર્પિત કર્યું. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આજે સ્વરવેદ મંદિરનું નિર્માણ થવું એ આ ઈશ્વરની પ્રેરણાનું ઉદાહરણ છે. આ મહાન મંદિર મહર્ષિ સદાફલ દેવજીના ઉપદેશનો અને ઉપદેશોનું પ્રતીક છે. આ સાથે આપને જણાવી દઈએ કે આ સ્વરવેદ મંદિર એ ભારતની સામાજિક અને આધ્યાત્મિકતાનું પ્રતીક છે. આ સાથે આધ્યાત્મિકતા, ઇતિહાસ અને સંસ્કૃતિનું પ્રદર્શન છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઠેર ઠેર ધર્માંતરણ રોકવાના પ્રયાસ હાથ ધરાઈ રહ્યા છે, ત્યારે સાપુતારામાં VHP નેતા આદિવાસીઓના ધર્માંતરણ મામલે ગિન્નૈયાનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કુછ દૂરી પર છોટુ વસાવા ઓર મહેશ વસાવા દોનો બાપ બેટે રહ રહે હૈ. વો દોનો પ્રાણી કહે રહે હૈ કે આદિવાસી સમાજ હિન્દુ નહીં હૈ. વો કહે રહે હૈ ઉનકે સાથ કુછ ગિધડો કા ઝુંડ ભી જુટ ગયા હૈ ઓર વો કહે રહા હૈ કે આદિવાસી સમાજ હિન્દુ નહીં હૈ. મેં કહેના ચાહતા હું છોટુ વસાવા, આપકે સાથ જો ભારત માતા કો તોડને લીએ, તોડને કે લીએ જો લોગ લગે હૈ, ઉનકો હમારા ઉત્તર હૈ કે વનવાસી સમાજ સચ્ચા પક્કા સનાતની હિન્દુ હૈ, ઇસલીએ ડાંગ મે હનુમાનજી મંદિર કી પૂજા કર રહા હૈ.
વધુમાં તેમણે કહ્યું હતું કે ડાંગ જિલ્લા સહિત આદિવાસી વિસ્તારમાં ભોળા લોકોનું ધર્માંતરણ કરી સનાતન ધર્મથી વિમુક્ત કરાઈ રહ્યા છે, પરંતુ ગુજરાતમાં એક વર્ષમાં 15,000 લોકોને ફરી હિન્દુ બનાવવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હંમેશા એક્શન મોડમાં જોવા મળતા હોય છે, તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. સચિવાલય એટલે ગુજરાત સરકારની સૌથી મહત્વની સરકારી કચેરી કે જ્યાં સરકારના સચિવો બેસતા હોય છે અને રાજ્યના વહીવટના સૌથી મહત્વના કામો જ્યાંથી થતા હોય છે. જોકે સચિવાલયમાં પણ ઘણા કર્મચારીઓ અને સરકારી બાબુઓ લહેરી લાલાની જેમ કામ કરતા હોય છે, લેટ આવતા હોય છે અને પોતાની મરજી મુજબ સરકારી કામ કરતા હોય છે. જોકે આજે ઓફિસમાં લેટ લતીફ થઈને આવવું આ અધિકારીઓ અને સરકારી બાબુઓને મોંઘું પડ્યું, કારણ કે હર્ષ સંઘવી ઓફિસ ખોલવાના સમયે વિભાગની કચેરી બહાર જ ઊભા રહી ગયા અને સ્થિતિનો તાગ મેળવ્યો. હર્ષ સંઘવીએ એક ઓફિસ બોય સાથે વાતચીત કરી હતી, સાથે જ તેઓ કોઈ અધિકારીની ચેમ્બરમાં બેસવાના બદલે લોબીમાં ખુરશી ઢાળીને બેસી ગયા હતા અને સમય પાલન અને સ્વચ્છતા રાખવા માટે સૂચન કર્યું હતું. કોલેજમાં થતા રેગિંગ મામલે ગુજરાત હાઈકોર્ટે સરકારની જાટકણી કરી છે અને કહ્યું કે વિસ્તૃત જવાબ રજૂ કરો. રાજ્યની કોલેજોમાં રેગિંગની ઘટનાઓ વારંવાર જોવા મળતી હોય છે. શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગની ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં શું મોટો જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારને કેટલાક સવાલો પૂછ્યા હતા કે રેગિંગની ઘટનાઓમાં સરકારની ભૂમિકા શું હોય છે, આવી ઘટનામાં ફરિયાદ કોને કરવાની, આવી ઘટનાઓને અંકુશિત કોણ કરે છે. કોર્ટે એવી ટકોર કરી હતી કે રેગિંગના કારણે રાજ્યના અનેક યુવાન યુવતીઓએ પોતાના જીવ ગુમાવ્યો છે, પરંતુ સરકારે તેના પર કોઈ નિયમો ઘડ્યા કેમ નથી. આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે રેગિંગની ફરિયાદ ઉપર લીધેલા પગલાની સરકાર પાસે સ્પષ્ટતા માંગી છે. તો જેમ જેમ સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો છે તેમ તેમ સાયબર ક્રાઇમના ફ્રોડ પણ વધ્યા છે અને તેને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ચિંતા વ્યક્ત કરી. ગુજરાતમાં સાયબર ક્રાઇમ રોકવા માટે અતિ આધુનિક વ્યવસ્થા પોલીસ તંત્રએ કરી છે, તેમ છતાં છેલ્લા 3 વર્ષમાં 4236 સાયબર ક્રાઇમ સામે આવ્યા છે. તો વળી આ દરેકમાં એક પણ કેસમાં સજા ના થઈ હોય તેવું પણ સામે આવ્યું છે અને તેમાં ચાર્જશીટ કરાતી હોય છે તેવા કેસની સંખ્યાઓ ખૂબ જ ઓછી હોય છે, ત્યારે હર્ષ સંઘવીએ પણ સાયબર ક્રાઇમને મોટી સમસ્યા ગણાવી છે. આજના સમયની જે સૌથી મોટી સમસ્યા છે સાયબર ક્રાઇમ ટેકનોલોજીસ, એને સમજવા જોડે જોડે હ્યુમન ઇન્ટેલિજન્સ પર બી એટલો જ મહત્ત્વનો ભાર આપે તેવું ખાસ સૂચન કર્યું છે. ગુજરાત પોલીસને, આજ સૌ યુવાનોને સાયબર ક્રાઇમ અને ટેકનોલોજીસને વધુમાં વધુ માહિતગાર કરવામાં આવે તેવું બી ખાસ મેં સૂચન કર્યું છે. માલધારીઓના આંદોલન વચ્ચે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઢોરવાડાની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે અધિકારીઓને કેટલાક સૂચન પણ કર્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મનપાના ઢોરવાડે પહોંચ્યા હતા. અહીં પશુઓના મૃત્યુને લઈને આ મુલાકાત કરવામાં આવી હતી. તો પશુપાલકોના આંદોલન વચ્ચે રાજ્યપાલની આ મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે. અહીં રાજ્યપાલે ઢોરવાડાને લઈને તંત્રને કેટલાક સૂચન આપ્યા છે. વાછરડા અને મોટી ગાયોને અલગ રાખવાનું પણ કહેવામાં આવ્યું છે. ગાયની યોગ્ય માવજત થાય તે માટે ટકોર કરવામાં આવી છે. સાથે જ 20 દિવસમાં સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પણ સૂચન કરાયું છે. આપને જણાવી દઈએ કે અમદાવાદમાં રખડતા ઢોરની પોલિસી લાગુ કર્યા બાદ 8,000થી વધુ પશુઓને પકડવામાં આવ્યા છે. ઢોરવાડામાં પશુઓને લીલું ઘાસ અપાતા તેમના મોત થતા હોવાનું નિવેદન EMC ના અધિકારીનું સામે આવ્યું છે. ત્યારે રાજ્યપાલના સૂચન બાદ ઢોરવાડાની સ્થિતિમાં શું સુધારો આવે છે તે જોવું રહેશે. અમદાવાદમાં માલધારીઓ મુદ્દે ભાજપના ધારાસભ્ય પણ આક્રમક મૂળમાં જોવા મળ્યા. તેમણે સંકલન સમિતિમાં આ મુદ્દો ઉઠાવ્યો. સરકારે જે કાગળિયાઓ એ માલધારી સમાજને આપ્યા ના હોય એ કાગળિયાઓની માંગણી કરી અને લાયસન્સ આપવામાં ન આવે અથવા લાયસન્સ ન હોય અને એના કારણે એક્શન લેવામાં આવે એ વ્યાજબી વાત નથી. સરકારની કે કોર્પોરેશનની જે પણ જમીનો છે એને ડ્રોન ઉડાડીને એનો સર્વે કરીને અત્યારે જેટલા બાંધકામ છે અને ભવિષ્યમાં કોઈ પણ બાંધકામ થયા હોય તો કોર્ટો પણ એને માન્ય રાખે છે, તો એ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને દબાણો રોકવાનું અમે રજૂઆત કરી હતી. તળાવોમાં જે તળાવો છે શહેરના એના અનેક વાર રજૂઆત કરી છે કે એ તળાવો કોર્પોરેશનને સોંપવામાં આવે. અમિત ઠાકરનું કહેવું છે કે જ્યાં સુધી DLR સર્વે પૂર્ણ ના થાય ત્યાં સુધી આ ઢોરો માટે શરતી લાયસન્સ આપવા જોઈએ. વડોદરામાં હવે ગુજરાત હાઉસિંગ બોર્ડની બેદરકારી બોલો લાગી છે અને પણ લાભાર્થીઓના મોંએ બોલી રહી છે. વડોદરા શહેરના ગુરવા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા 1560 EWSના સરકારી આવાસ બનાવવામાં આવ્યા છે, પરંતુ આ આવાસોનું કામ હજુ બાકી છે અને લાભાર્થીઓને આ આવાસ ફાળવવામાં આવ્યા નથી. અને બીજી બાજુ લાભાર્થીઓના હપ્તા ચાલુ કરી દેવામાં આવ્યા છે, જે લાભાર્થીઓ હાલ ભરી શકવા સક્ષમ નથી.
અંદાજે 1500 જેટલા લાભાર્થીઓ આ હપ્તા ભરતા નથી. હવે થયું છે એવું કે હાઉસિંગ બોર્ડ તરફથી લાભાર્થીઓને 1-6 હજાર સુધીની પેનલ્ટી ભરી દેવાની નોટિસ આપવામાં આવી છે, જેને લઈને લાભાર્થીઓમાં રોષની લાગણી ફરી વળી છે. લાભાર્થીઓએ અનેક વાર અહીંયા રજૂઆત કરી છે, પરંતુ આ રજૂઆતને ગ્રાહ્ય ન રખાતા લાભાર્થીઓ આજે બેનર પોસ્ટર સાથે ગુજરાત હાઉસિંગ બોર્ડની કચેરીએ પહોંચ્યા ત્યારે હોબાળો મચાવ્યો હતો. અમદાવાદમાં દબાણ હટાવો ઝુંબેશ યથાવત છે ત્યારે ગુજરાત યુનિવર્સિટી રોડ ઉપર દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી, તો બીજી તરફ આ વખતે ખાણીપીણી લારીવાળાઓએ વિરોધ કરતા વિવાદી દ્રશ્યો જોવા મળ્યા હતા. ગુજરાત યુનિવર્સિટી રોડ ઉપર ખાણીપીણી લારીઓ ઉભી રહે છે ત્યારે આજે યુનિવર્સિટી એસ્ટેટ વિભાગ દ્વારા લારીઓ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેને લઈને યુનિવર્સિટી અને ખાણીપીણી લારીવાળા આમને સામે આવી ગયા હતા. હાલ ખાણીપીણી લારીઓને લઈને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. એવામાં એએમસીના સહારા વગર યુનિવર્સિટી દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરતા લારી ધારકોમાં રોષ જોવા મળ્યો હતો અને કહ્યું હતું કે જ્યાં સુધી ચુકાદો ન આવે ત્યાં સુધી અમને યુનિવર્સિટી ન હટાવી શકે. સાથે તેઓએ કહ્યું હતું કે જ્યાં સુધી ચુકાદો ન આવે ત્યાં સુધી અમને યુનિવર્સિટી ન હટાવી શકે. બીજી તરફ સામે આવ્યું છે કે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ 16 ડિસેમ્બર સુધીમાં દબાણ હટાવવા માટે આદેશ કર્યો હતો, જેને લઈને આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ભાવનગરમાં આધેડનું હાર્ટ એટેકથી મોત થયું છે ત્યારે મોત પાછળ મૃતકના પરિવારજનોએ મનપાના તંત્રને જવાબદાર ઠેરવ્યું છે. વાત જાણે એવી છે કે ધોબી સોસાયટી વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન માટે નોટિસ આપવામાં આવી હતી, જેના કારણે માનસિક તાણ અનુભવતા આધેડની તબિયત લથડતા હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. ત્યારે પરિવારજનોનું કહેવું છે કે નોટિસના પગલે માનસિક તાણ અનુભવતા તેમની તબિયત લથડી અને હાર્ટ એટેક આવ્યો છે. એક તરફ ઘરમાં શ્રીમતનો પ્રસંગ હતો, બીજી બાજુ નોટિસ જેની ચિંતામાં ઘરના મોભીનો જીવ ગયાનો આક્ષેપ સાથે પરિવારજનોએ 12 કલાકથી વધુ સમય વીતી ગયા છતાં પણ મૃતદેહ સ્વીકાર્યો ન હતો. સાથે જ પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે. મૃતકના પરિવારજનોનું કહેવું છે કે દબાણ ન હટાવવામાં આવે. બીજી બાજુ મહાનગરપાલિકાનું તંત્રનું કહેવું છે કે નોટિસ આપ્યા બાદ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિશ્વ ઉમિયા ધામ જે આખા દેશમાં પ્રખ્યાત છે, જેની પાછળ અધધ રૂપિયાનો ખર્ચ થયો છે અને હજુ પણ થઈ રહ્યો છે, તે જ મંદિરમાં સુરક્ષાનો અભાવ હોવાનું સામે આવ્યું છે. જાસપુરમાં આવેલા વિશ્વ ઉમિયા ધામમાં પૂરતી સુરક્ષા ન હોવાનું સામે આવ્યું છે. એક તરફ અહીં 504 ફૂટ ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય રાત દિવસ ચાલી રહ્યું છે, ત્યાં બીજી બાજુ એડમિન ઓફિસમાંથી તસ્કરો માતાજીની ચાંદીની મૂર્તિની ચોરી કરી ગયા છે. આ 1 કિલો ચાંદીની આશરે 80,000 રૂપિયાની કિંમતની મૂર્તિ ચોરાતા આ અંગે ઉમિયા ધામના મેનેજરે સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તો વળી જે આખી નાની તિજોરીની ચોરી થઈ છે, જેમાં ચાંદીની મૂર્તિ હતી, તે જ તિજોરીમાં મહત્વના દસ્તાવેજો પણ હતા, પરંતુ તેમાં કોઈ છેડખાની પણ થઈ નથી. બીજી તમામ વસ્તુઓ યથાવત જોવા મળી છે. તો જે મંદિર વિશ્વનું ઊંચામાં ઊંચું મંદિર બનવા જઈ રહ્યું છે, તે મંદિરમાં આવી ઘટના અનેક સવાલો ઉભા કરે છે. પર્વત ઉપર ભારે હિમવર્ષા થઈ રહી છે, તો મેદાનોમાં પણ અસહ્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તો કેટલાક રાજ્યોની અંદર તાપમાનનો પારો 0 ડિગ્રી પર નોંધાઈ રહ્યો છે. દિલ્હી NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનો દોર શરૂ થઈ ચૂક્યો છે. પહાડોમાં હિમવર્ષાથી દિલ્હી, UP, બિહાર, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ઠંડી વધી રહી છે. તો હજી પણ તાપમાનનો પારો વધુ ગગડવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સાથે ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ઘટી રહી છે, જેના કારણે રેલ વ્યવહાર અને હવાઈ મુસાફરી પણ પ્રભાવિત થઈ રહી છે. કાશ્મીર, ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાથી કેટલીક જગ્યાએ રોડ રસ્તાઓ પણ બંધ થયા છે. ગુલમર્ગમાં હાલ બરફ હટાવવાની કામગીરી ચાલી રહી છે. UPના પાટનગર, લખનૌ શહેર સહિત અન્ય શહેરોની અંદર પણ કડકડતી ઠંડીની સાથે ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળી રહ્યું છે. તો લખનૌની અંદર લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.